છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ઇંગ્લિશ ભણીશું. તેમાં આપણે યુનિટ 1માં એક્ટિવિટી 6-4 સુધી ભણ્યા હતા અને 5 પણ અડધી કરી હતી. આખી સ્ટોરી તમને ખબર છે ને કે તેજસ્વી નામની છોકરી હતી અને એની બર્થડે હતો તો એના પપ્પાએ એને ગિફ્ટ આપી હતી, ગિફ્ટમાં સાયકલ આપી હતી. પછી સાયકલ લઈને તરત જ પ્રાઉડ ફીલ કરવા માંડી, પછી એ લઈને ફટાફટ ચલાવવા માંડી અને ફરવા લાગી. અને તમને ખબર છે ને આગળના પીરિયડમાં આપણે આ વિશેની બધી ચર્ચા કરી હતી કે પછી સાયકલ લઈને જાય છે અને પછી નદી કિનારે જાય છે. ત્યાં સરસ મજાનો જે રફ પાથ એટલે કે ખરબચડા ટીકરાવાળો જે ભાગ હોય, જે એમાં એ સાયકલ ચલાવવાનો આનંદ લે છે. પછી ગ્રેડ બટન દબાવે છે અને પછી પાછળથી પંખો બહાર નીકળે છે અને પછી સાયકલ ઉપર આકાશમાં ઉડવા લાગે છે અને નદી ઉપર ઉડે છે સાયકલ લઈને. પછી નદીની અંદર કંઈક એને બોટ દેખાય છે અને એ બધું સાંભળ્યું હશે. તમને ખબર છે ને આપણે આગળના પીરિયડમાં આ વિશેની ચર્ચા કરી હતી. હવે એ જ આગળની જેના પછીની એ પાર્ટ 1 હતું. હવે પાર્ટ 2 એક્ટિવિટી 5 પાર્ટ 2 એના વિશે ચર્ચા કરીશું. એમાં છે કે તેજસ્વીની પછી એના પછી કાલે આપણે વાત કરી હતી કે અહીંયા સુધી વાત કરી હતી કે હવે પછી એના પછી તેજસ્વીની બીજું બધું શું શું દેખાય છે એના વિશેની વાત કરી હતી. તો એના પછી તેજસ્વીની એ નદી કિનારે ગઈ. એના પછી શું ક્યાં ગઈ હતી? એ સ્કૂલના ઉપર થઈને નીકળી. તો સ્કૂલના ઉપરના છાપરા ઉપર એના પાંદડા દેખાયા, ઝાડના પાંદડા દેખાયા. તો જાતે એમ કહે છે કે હું કાલે એ સાફ કરી નાખીશ. હવે એના પછી એ ઉડતી ઉડતી ક્યાં ગઈ હશે, એને બીજું બધું શું દેખાયું હશે એના વિશેની વાત કરવાની છે. તો તેજસ્વીની કુડ સી ધ વિલેજ ટેમ્પલ નિયર ધ રિવર. રિવરની બાજુમાં પાછું જે રિવર હતી એ રિવરની બાજુમાં જે ગામ હતું, ગામનું ટેમ્પલ એટલે કે મંદિર દેખાયું. પછી ઘણા બધા છોકરા રમતા હોય તો સમ બોયઝ વેર પ્લેઇંગ, ઘણા બધા છોકરા રમતા દેખાયા. એન્ડ સી કુડ ઓલ્સો સી ધ પોસ્ટ ઓફિસ. ફરી ત્યાં તેને એક પોસ્ટ ઓફિસ એટલે કે ટપાલ પેટી દેખાય. આમ જે ઉપર ઉડતી હતી ત્યાં ફરતા ફરતા એના ગામમાં જે હતું એ બધું જ એને દેખાયું. એના વિશેની ચર્ચા કરવાની છે. હવે પાર્ટ 2 આવે છે તેજસ્વીની વિશેનું જે છે ને એના પાર્ટ 2 સ્માઇલ ઇન ધ મિરર. એ સ્માઇલ ઇન ધ મિરર એટલે કે મિરરમાં જોઈને હસી એનો પાર્ટ 2 બીજો ભાગ છે. સી નાવ સી વોચ ઓવર ધ ફાર્મ્સ. તો હવે તે ક્યાં ગઈ? તેણીની ઓવર ધ ફાર્મ્સ, ફાર્મ્સ એટલે કે ખેતરોની ઉપર જવા લાગી. એન્ડ ફિલ્ડ મેદાનો, ખુલ્લા મેદાનો હતા ત્યાં. ગ્રીન ફિલ્ડ ફરી લીલોતરી, લીલા લીલા મેદાનો હતા ત્યાં એ ઉપર ઉડવા લાગી. સી વોચ એન્જોઈંગ ધ બ્યુટિફુલ વ્યૂ. એને તો જે સરસ મજાનો નજારો હતો, સરસ મજાનું દ્રશ્ય હતું એનો એન્જોય લીધો કે જે આકાશમાં ઉડતી હતી એટલે એ આકાશમાં ઉડતા ઉડતા નીચે કેવું સરસ દેખાય એનો સરસ મજાનો આનંદ લીધો. એન્ડ ધેન સી નોટિસ્ડ, પછી ત્યાંથી નીકળતી હતી તેને એક નોટિસ્ડ મતલબ ધ્યાન ગયું એનું. ક્યાં? ફ્લોક ઓફ બર્ડ ઓન હર વે. ફ્લોક ઓફ બર્ડ મતલબ કે પક્ષીઓનું ટોળું. હર વે એટલે કે એના રસ્તામાં. હવે આ તો આકાશમાં ઉડતી હતી એટલે આકાશમાં તો પક્ષીઓ ઉડે જ, એટલે એને રસ્તામાં પક્ષીઓનું ટોળું દેખાયું. સી એપ્લાય ધ બ્રેક્સ. હવે નીચે રોડ ઉપર સાયકલ ચલાવતા હોય, સામે સાધન આવતું હોય કે એવું હોય તો તરત આપણે બ્રેક્સ મારીએ, બ્રેક મારી દઈએ ને. એ જ રીતે હવે આ તો આકાશમાં આવ્યું તો આકાશમાં તો પક્ષીઓનું ટોળું હતું, તો આકાશમાં પક્ષીઓ ઉડે એટલે પક્ષીઓનું ટોળું દેખ્યું એને. તો શું કર્યું? તો તરત જ એને એપ્લાય ધ બ્રેક્સ, તરત જ બ્રેક મારી દીધી. ધ ફેન સ્ટોપ્ડ એન્ડ ધ બાઇક સ્ટાર્ટેડ. એનો જે ફેન હતો ઉપર પંખો ફરવા લાગ્યો હતો અને ફરવા લાગ્યો પછી આ સાયકલ ધીરે ધીરે ઉપર ગઈ હતી ને, તો એ ફેન હતો જેવી બ્રેક મારી એવી તરત જ ફેન હતો જે પંખો હતો એ બંધ થઈ ગયો. એન્ડ ધ બાઇક સ્ટાર્ટેડ કમ ડાઉન. અને જેની સાયકલ હતી એ સ્ટાર્ટેડ એટલે કે ચાલુ થઈ. શું? કમિંગ ડાઉન એટલે કે નીચે ઉતરવા લાગી. કમિંગ ડાઉન, ડાઉન એટલે નીચે, કમિંગ એટલે આવવું એટલે નીચે આવવા લાગી. તેજસ્વીની ક્લોઝડ હર આઈસ
તેજસ્વિનીએ તેની આંખો બંધ કરી નાખી એન્ડ હેલ્ડ ધ હેન્ડલ ટાઇટલી અને તેને જે સાયકલનું હેન્ડલ હતું એકદમ ટાઇટલી ફિટ મજબૂતાઈથી દબાઈને પકડી રાખ્યું બટ વિથ ઇન સેકન્ડ અને થોડી જ મિનિટમાં થોડી જ સેકન્ડમાં ધડમ ધડમ જેવો અવાજ આવ્યો સી કેરીડ આઉટ તરત તેને બૂમ પાડી ઓ માં સી ઓપન્ડ હર આઈસ અને પછી તરત તેને આંખો ખોલી તો ઓ માય ગોડ અરે મારા ભગવાન ઇટ વોઝ અ ડ્રીમ અરે આ તો ડ્રીમ હતું તે તો ડ્રીમ હતું ડ્રીમ મતલબ સપનું હતું સી ગોટઅપ તેણીની ફટાફટ ઊભી થઈ ગઈ એને શું કર્યું અત્યાર સુધી આજે બધું જોયું એ શું જોયું સપનું જોયું આખું સપનું જ હતું સાયકલ એના પપ્પાએ લઈ આપીને એની બર્થડે હતી ને એના પપ્પાએ સાયકલ આવી ઉડતી સાયકલ લઈ આપીને આ રીતે ફરવા ગઈ ને બધું જ એક સપનું હતું પણ જેવી જેમ સાયકલ ઉપરથી જેમ નીચે આવીને એને એવું લાગ્યું કે હું નીચે ઉતરું છું એ જ રીતે નીચે જેવી એ સાયકલ ઉપરથી ઉતરી એમ અહીંયા જોરથી આંખો ધડુમ દેતક પડી અને આંખ ખોલી તો કે છે એ ભગવાન તો તરત જ એને ખબર પડી કે આ તો હું એક સપનું જોઈ રહી હતી સી ગોટઅપ તેણીની તરત ઊભી થઈ ગઈ વોશ્ડ હર ફેસ તેને તેનો ચહેરો ધોઈ નાખ્યો એન્ડ લુકડ ઇન ટુ ધ મિરર અને અરીસામાં જોવા લાગી પછી જાતે જાતે કહે છે ઇટ વોઝ અ ડ્રીમ પછી એને ખબર પડી કે આ તો હું તો સપનું જોતી હતી ધીસ ટાઈમ બટ ઇટ વિલ નોટ બી ડ્રીમ ફોર એવર આ તો અત્યારે જ સપનું છે પણ કાયમ માટે સપનું રહેવાનું નથી સી પ્રોમિસ્ડ હર સેલ્ફ તે પોતાની જાતને પ્રોમિસ આપ્યું પ્રોમિસ કર્યું વચન આપ્યું કે આઈ વિલ મેક અ બાઇક લાઇક ધીસ એન્ડ ફ્લાય ઓવર માય વિલેજ અને પછી એને પોતાની જાતનું વચન આપ્યું કે આજે નહીં એમ કે પછી આ તો સપનું હતું પણ પછી હું એમ કે આ રીતે જ મારી પોતાની જાતનું પ્રોમિસ આપ્યું વચન આપ્યું કે આ રીતે હું એક દિવસ સાયકલ બનાવીશ અને એ પણ મારા ગામના ઉપર જે ફ્લાય ઉડાડીશ એમ કે હી સ્માઇલ્ડ એન્ડ હર સેલ્ફ ઇન ધ મિરર અને પછી એ પોતાની જાતને અરીસામાં જોઈને હસવા લાગી હવે એક્ટિવિટી 6 હવે આ વાર્તા આખી ખબર પડી ને કેવી હતી એ શું થયું હવે એક્ટિવિટી 6 એમાં શું છે કૌંસમાં આપેલા શબ્દોની મદદથી ખાલી જગ્યા પૂરવાની છે તો ઉપર આપેલા છે ફ્લોક ઓફ બર્ડ્સ એટલે કે ટોળું પક્ષીઓનું ટોળું ફ્લાઇંગ એટલે કે ઉડવું કેમ ડાઉન એટલે કે નીચે આવવું રેડ બટન લાલ બટન સ્વિમિંગ એટલે કે તરવું ડ્રીમ એટલે કે સ્વપ્નું હવે નીચે પહેલી ખાલી જગ્યા છે તેજસ્વીની બાયસિકલ હેડ શું હતું બાયસિકલનું શું જોયું હતું એને બાયસિકલમાં શું હતું એમ એવું પૂછ્યું છે તેજસ્વીની બાયસિકલ હેડ તો આમાંથી શું લખશો તેજસ્વીની બાયસિકલનું શું હતું રેડ બટન તેજસ્વીની સાયકલનું રેડ બટન હતું તો રેડ બટન તેજસ્વીની બાયસિકલ વોચ ખાલી જગ્યા ઇન ધ સ્કાય તો તેજસ્વીની બાયસિકલ ક્યાં હતી આકાશમાં શું કરતી હતી ફ્લાઇંગ એટલે કે ઉડી રહી હતી તો ઉપરની ખાલી જગ્યાઓમાંથી શોધીને લખવાનું ફ્લાઇંગ પછી એના પછી 3 નંબરનું છે તેજસ્વીની એપ્લાય ધ બ્રેક્સ ટુ સેવ અ એને બ્રેક્સ મારી શેના માટે મારી હતી શું કરવા મારી હતી બ્રેક્સ એને કોને બચાવવા માટે તો ફ્લોક ઓફ બર્ડ્સ મતલબ પક્ષીઓના ટોળાને ધ ફ્લાઇંગ બાયસિકલ વોઝ ઓનલી અ શું હતું ફ્લાઇંગ બાયસિકલ ઓનલી અ શું હતું ડ્રીમ તો એક સપનું જ હતું ને તો ડ્રીમ તેજસ્વીની કેરીડ આઉટ બીકોઝ સી શું થાય શું થયું એને સી કેમ ડાઉન એટલે કે ટુ સ્કાય ટુ લેન્ડ એને જોરથી બૂમ પાડી કેમ પાડી કે સાયકલ ધીરે ધીરે આકાશમાંથી નીચે આવે છે કેમ ડાઉન
तेजस्विनी वॉज खाली जगह यर्स ओल्ड, केटला वर्षनी हती? 12 यर्स ओल्ड. द रफ पाथ वॉज केवो हतो? रफ पाथ वॉज क्या हतो? रफ पाथ, रफ पाथ मतलब खरबचड़ो रस्तो. क्या हतो? ऑन द रिवर बैंक, रिवर बैंक मतलब नदी किनारे. तेजस्विनी ड्रीम इज, तेजस्विनी शेनु ड्रीम जोयुं हतुं? टू मेक अ रियल फ्लाइंग बाइसिकल. एने ड्रीम कयुं जोयुं हतुं? तो टू मेक अ रियल फ्लाइंग बाइसिकल. चलो हवे एक्टिविटी सेवन. एक्टिविटी सेवन तो एमां शुं छे के हु गिफ्टेड, हु गिफ्टेड अ बाइसिकल टू तेजस्विनी. तो हु मतलब कोणे गिफ्ट करी थी बाइसिकल तेजस्विनी ने? तेजस्विनी ने बाइसिकल कोणे गिफ्ट करी थी? तो हु वाला क्वेश्चन आवे ने तो हमेशा खाली जे जवाब आवे ने ज लखी नाखवानो, पाछळनू तो एना ही जावे, एमां कशुं ज बदलवानू ना होय. तो हु गिफ्टेड, हु नी जग्याए तेजस्विनी फाधर, तेजस्विनी ना फाधर एने गिफ्ट करी थी ने साइकल ने. तो तेजस्विनी फाधर्स गिफ्टेड अ बाइसिकल टू तेजस्विनी के टू हर. पछी बीजो, वॉट डीड तेजस्विनी सी ऑन द रूफ ऑफ द हर स्कूल? तेजस्विनीए એના જે વખતે સાયકલ લઈને જતી હતી તો એ વખતે એને સી ઓફ રૂફ હર સ્કૂલ, તો કે સ્કૂલના રૂફ ઉપર મતલબ એના છાપરા ઉપર એને શું જોયું હતું? તો તેજસ્વીની સીની જગ્યાએ સો થઈ જશે. સો મેની લીવ્સ, થોડા ઘણા પાંદડા શેના? ઓફ ટ્રીઝ ઓન ધ રૂફ ઓફ હર સ્કૂલ, તો કે થોડા ઘણા પાંદડા ઓન ધ રૂફ એટલે કે ટ્રીના પાંદડા થોડા ઘણા એ ક્યાં જોયા? સ્કૂલના છાપરા ઉપર. ડિસ્ક્રાઇબ તેજસ્વીની બાઇસિકલ ઇન ટુ સેન્ટેન્સ. ડિસ્ક્રાઇબ એટલે કે વર્ણન કરો, શેનું? તેજસ્વીની બાઇસિકલ ઇન ટુ સેન્ટેન્સ એટલે તેજસ્વીની જે બાઇસિકલ હતી ને એનું વર્ણન કરો. તો તેજસ્વીની સાયકલ કેવી હતી એનું વર્ણન આગળ આપણે આવી ગયું, એ રીતે વર્ણન કરો. તેજસ્વીની બાઇસિકલ ઇઝ અ બ્લુ ઇન કલર, એનો કલર બ્લુ કલર હતો. ઇટ હેઝ અ સોફ્ટ સીટ, અ લિટલ બેલ એન્ડ રેયર વ્યૂ મિરર. એના એક સોફ્ટ સીટ હતી, પછી સોફ્ટ એટલે કે એકદમ પોચી સીટ હતી, પછી લિટલ બેલ એટલે કે નાનો બેલ હતો, એન્ડ રેયર વ્યૂ મિરર અને પાછળ સરસ મજાનો મિરર હતો. રાઇટ ટુ સેન્ટેન્સ અબાઉટ યોર ડ્રીમ, તો તમે જે સપનું જોયું એના વિશે તમે થોડા વાક્યો લખો એમ કે. તો આપણે જાતે લખવાનું છે કે વન ડે ડોરેમનમાં જોયું હશે કે એને પેલી પેન્સિલ હોય છે ડોરેમોનના જોડે અને કેવું કેવું કામ કરે છે પેન્સિલથી દોરે, તરત એ ડિઝાઇન તરત જ એ સાચું થઈ જાય છે. અને એવી જ રીતે અહીંયા સપનું જોયું કે વન ડે આઈ ડ્રીમ્ડ, ડ્રીમની જગ્યાએ ડ્રીમ્ડ ધેટ આઈ હેડ અ મેજિક સ્ટિક, મારી પાસે એક મેજિક સ્ટિક એટલે કે જાદુઈ છડી હતી. ઇટ ડીડ માય હોમવર્ક, તે બધું જ મારું હોમવર્ક કરી નાખતી હતી. ડ્રો પિક્ચર, એ બધા મારા ચિત્ર દોરી નાખ્યા ફોર મી, મારા માટે. એન્ડ હેલ્પડ મી વિથ ઓલ માય વર્ક, અને બધું જ મારું લેસન કરવામાં મદદ કરતી હતી. હેલો વિદ્યાર્થી મિત્રો, હવે આટલી એક્ટિવિટી જોઈ છે કે એક્ટિવિટી ફાઈવનું ભાષાંતર પાર્ટ એ અને બી લેસનમાં, પછી એક્ટિવિટી સિક્સ ખાલી જગ્યાઓ એ પણ લખવાની છે, એક્ટિવિટી સેવન ક્વેશ્ચન આન્સર, એટલા સુધી લખીને તૈયાર કરવાનું રહેશે. આવજો.